શિવ મહાપુરાણમાં સંયમ મહાદે ભક્તિ અને જ્ઞાન આ બે વચ્ચેના સુંદર અંતરને દેવી સતીને સંભળાવે. વડોદરા શહેરના પ્રયાગરાજ સોસાયટીની આ પવિત્ર ભૂમિ માટે આજે પાંચમો દિવસ અમારી વ્યાસપીઠથી શિવભક્તોને એક સંદેશ. જ્ઞાન અને ભક્તિ એનો ભેદ શું છે? બંને માર્ગ પરમાત્માના છે. જ્ઞાન એ સંઘર્ષ છે, સંઘર્ષ દ્વારા વિજય છે. પરમાત્માની પ્રાપ્તિ ખુદે યાત્રા કરી અને સંઘર્ષ કરી મેળવવાનું છે. ત્યારે ભક્તિ એ પેદલ યાત્રા છે, જેમાં શરણાગતિ છે, જેમાં ભગવાનને ભક્ત સુધી આવવાનું. જ્ઞાનીમાં જ્ઞાનીએ હાલવાનું છે, ત્યારે ભક્તિમાં ભગવાને હાલવાનું. શરણાગતિમાં ઈશ્વરને તમારો બનાવે છે અને જ્ઞાનમાં ઈશ્વરને તમારે તમારો બનાવવાનો છે. ભક્તિમાં પરમાત્મા આપણો સ્વીકાર કરે છે, જ્ઞાનમાં આપણે પરમાત્માનો સ્વીકાર કરવાનો. સમાજમાં ધર્મની પરાકાષ્ઠામાં બે વ્યક્તિને ઉભા રાખી શકાય. એક મહાવીર જેને સંઘર્ષ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરી, અને નારદ જેને શરણાગતિની પ્રાપ્તિ કરી. જ્ઞાનના માર્ગમાં ખતરો છે. ઘોડાનો માર્ગ સ્પીડ ખૂબ છે, પણ ખતરો છે, કારણ કે સંયમની ઇન્દ્રિયો હારે લડવાનું છે, જગતના ભોગો હારે લડવાનું છે. ત્યારે ભક્તિમાં લડવાનું નથી, પરાજય છે. હંમેશને માટે કહું કે ભક્તિ જેવો કોઈ માર્ગ શ્રેષ્ઠ નથી. પણ આજ ઘણા લોકો જ્ઞાનની બહુ મોટી પરિભાષા કરે, પરાકાષ્ઠા કરે. વાસ્તવમાં જો મારો મહાદેવ એમ કહેતો હોય કે કલયુગમાં જ્ઞાન શ્રેષ્ઠ નથી, તો પછી એનાથી મોટા તો આપણે કઈ છીએ નહીં. પણ સતા જ એનાથી મોટા બનવા વાળા સમાજમાં રખડે છે. મારી વાત આપને ન સમજાય તો શિવ મહાપુરાણ રુદ્ર સહિતાનો સતીખંડ એમાં સ્વયં મહાદેવના શબ્દ છે કે ભક્તિ મા છે, જ્ઞાન અને વૈરાગ્ય એના દીકરા છે. જેનામાં ભક્તિ પ્રગટ થાય ને એને જ્ઞાનને મેળવવું ન પડે, નાભીમાંથી ઉદ્ભવિત થાય. જ્ઞાન અર્થ થાય સંસારની વ્યર્થતાને સમજી પરમાત્માને પ્રધાનતા આપી સંઘર્ષ કરીને બધું છોડવું. ત્યારે ભક્તિમાં બધું સ્વીકારી અને પરમાત્માને આપી દેવું. ભક્તિ અને જ્ઞાન એમાં બહુ મોટું અંતર છે. ભક્તિ એ શરણાગતિ જેમાં વિજય જ છે, ત્યારે જ્ઞાનમાં વિજય પણ અને પરાજય પણ. એટલા માટે મારો મહાદેવ ભક્તિનો માર્ગ પસંદ કરે છે જેમાં તમે આઝાદ છો. દેશને પૂરા રાષ્ટ્રને મારો સંદેશ કે જીવનમાં ભક્તિ અપનાવશો ને સફળ જ થશે. દરેક શિવભક્તોનો મારો મહાદેવ મારો આશુતોષ ભગવાન શિવ કલ્યાણ કરે એવા આશીર્વાદ સાથે પાંચમા દિવસની વ્યાસપીઠથી દરેક શિવભક્તોને ઓમ નમઃ.